સાંભળનાર બોલનાર ને કરનાર ને સાથે હર વખત હર આન હર લમ્હા ને હર સાથ રહે છે. જેકરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની બરકત કોઈ વખત કમ નથી થતી. તો ઈમાનદારો મોલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપના તિફલીમાં આપની કમસીની અંદર એક એવી રિવાયત નાદિર રિવાયત રસૂલુલ્લાહ બાવાની વફાત થયા મદીનતુલ મુનવ્વરા ની અંદર 11 હિજરી ની અંદર 10મી હિજરી ની અંદર આપે આખરી હદ પડી બરાબર આપની વફાત ને 1-2 સાલ પહેલા. મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની ઉંમર ઘણી નાની ને રસૂલુલ્લાહ બાવાજી મદીનતુલ મુનવ્વરા ની અંદર મસ્જિદે સબક હતી. મસ્જિદે સબક જેનું આજે કોઈ નામ નિશાન નથી. એ મસ્જિદે સબક ની અંદર રસૂલુલ્લાહ બાવાજી આપના તમામ અસહાબો ને જમા કરતા હતા ને તમામ અસહાબો ને જમા કરીને જેહાદ કેમ કરવી એના સબક આપતા હતા. ઘોડે સવારે થી લઈને તલવાર કેમ ચલાવવી જેહાદ કેમ કરવી રસૂલુલ્લાહ બાવાજી મસ્જિદે સબક ની અંદર તમામ ને સબક આપતા હતા. ચંદ સાલ પહેલા તક આ મસ્જિદ હતી. હવે એ મસ્જિદ તો મુલુક થતી નથી ગયા. ફકત એમ આપની મનસબ ને અંદર છે કે મસ્જિદે સબક હતી ને મસ્જિદે સબક ને અંદર હું મિલી જઈને 2 રકાત ની તહરીમુલ મસ્જિદ ની નમાઝ પડતા. મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મસ્જિદે સબક ને અંદર આવે છે ઘણી ઘણી ઉંમર મસ્જિદે સબક ને અંદર આવા અને દાખલ થયા. તમામ અસાબો જોઈ રસૂલુલ્લાહ બાવાજી તમામ ને સબક આપી રહ્યા તેમાં હુસૈન અલૈહિસ્સલામ ના નદીમાં બચ્ચા છે. મસ્જિદે સબક ને અંદર દાખલ થયા ને સીધા ગયા તે જગા પર જે જગા પર અસ્તબલ હતા યાની અહમદભાઈ અલૈહિસ્સલામ ના ઘોડા બંધેલા હતા. તમામ અસાબો જોઈ રસૂલના નવાસા આવા અને મસ્જિદે સબક ને અંદર હુસૈન આવા. રસૂલુલ્લાહ બાવાજી ને કે યા નબી અલ્લાહ આપના નવાસા મસ્જિદે સબક ને અંદર આવા. રસૂલુલ્લાહ બાવાજી તમામ સબક ને તમામ જેટલા અસાબો હોય ફેરો અમના થોડો રે ફેરો. રસૂલુલ્લાહ બાવાજી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને તરફ જોયું. ઘોડા નો ને બચ્ચા નો બહુ કઠિન કોઈ રિશ્તો. પછી રસૂલુલ્લાહ બાવાજી આહિસ્તાથી પૂછે એ હુસૈન શું તમને ઝુલજના પર સવાર થવું? એવા હુસૈન અલૈહિસ્સલામ કે હા નાનાજી મને આ ઝુલજના પર સવાર થવું. આપના અસરનો હુકુમ કરે ઝુલજના ને ખોલો. ઝુલજના ને લાવવામાં આવા ઝુલજના એવા હુસૈન અલૈહિસ્સલામ ને નજીક આવા ને જમીન પર બેસી ગયા. જે વખત કે ઝુલજના જમીન પર બેસા રસૂલુલ્લાહ બાવાજી ઝાર ઝાર રોવા લાગા. જબ્ત નથી રોકી નથી સકતા આપ આપના જજ્બાત ને આંસુ ને રોકી નથી સકતા. તમામ અસરો તાજુબ કરે ક્યાં નથી અલ્લાહ આપના નવાસા આજે પહેલી વખત ઝુલજના પર સવાર થશે આ ખુશી નો મોકો છે કે કોઈ આપના ફરજન્ડ ને પહેલી વખત ઘોડા પર સવાર થતા જોઈ પહેલી વખત જમીન પર બેસા હુસૈન ને એને પર ચડાવવાની વાસ્તે મેં જે વખત આ મંજર જોઉં તો મને તે મંજર યાદ આવે કે આ ઝુલજના આ સાચી ચીજ છે આને તમે ભૂલશો ના. આ ઝુલજના આજે
બેસા ને કરબલા ને અંદર જે વખત ઝુલઝના બેસે તો હુસૈન ને પાસે કોઈ સહારો નહીં હોય તે વખત હુસૈન અને સાહેબ ઝુલઝના ને કહેશે અહીં ઝુલઝના જરા જમીન પર બેસો. હુસૈન માં તાકાત નથી કે પોતાના પલ પર જમીન પર ઉતરે તે વખત ઝુલઝના જમીન પર બેસે તો મને હુસૈન માં તે હાલત નજર આવે. તમને કેવા કન્સિંગ છે આમ ગુલાબ ના ફૂલ ની મિસલ મહેકી રહ્યા આપની નુસરત પર આપની મદદ પર કોણ કોણ આવું એવા આપના યારો નાસિર બી હતા જે શહાદત ના વખત આપની નુસરત પર બી આવા ને એવા મલકુનો બી હતા જે હતા આપના કાફલા ને સાથે મગર આપની શહાદત ને બાદ આપના નાસુતે અથર આપના જિસ્મ મુબારક ને સાથે બેહુરમતી નીકળી. ઈમાનદારો જે વખત શિબિર લડાઈ ને એમાં હુસૈન અલૈહિસ્સલામ પર સવાર થયો ને આપના હુકમ પર બૂઠા ખંજર થી રગડા દેવા લાગ્યો આપની મદદ પર કોણ આવું કોઈ ઇન્સ નહીં કોઈ ઇન્સાન નહીં કોઈ આપના બીડી નહીં ના કોણ આપની મદદ પર આવું એ મુમિનીન આ રિવાયત આપ સાંભળશો ને આપણે તાજ્જુબ થશે કે ઈમામ હુસૈન અલૈહિસ્સલામ આપની ઇમામત કેટલી મુહિમ છે. શિમર આપ પર જુલ્મ કરી રહ્યો હોય તો એક પરિંદો આ મંજર જોઈ એક પરિંદો આ મંજર જોઈ કે હુસૈન ના હુકમ ઉપર આ શિબિર ઝાલિમ સવાર છે ને બાર રગડા રહી રહ્યો આ પરિંદો જે વખત મંજર જોઈ તો એક દરખત ની તરફ જાય જે દરખત પર એની જમાત ના તમામ પરિંદાઓ દેખાવ જઈને બેસી જાય ગમગીન છે તમામ પરિંદાઓ પૂછે છે પરિંદા તું એટલું ગમગીન સુકામ છે તું કઈ જગ્યા પરથી લઈને આવું તે વખત પેલું પરિંદુ કે જો અગર મેં તમને હમણાં એ અખબાર સમજાવને કે મેં શું જોઈને આવો તો તમે બી આ દરખત પર સુકૂન થી ના બેસો. પરિંદાઓ કે અરે પરિંદા તું બોલ કે શું જોઈને આવો તે વખત પરિંદુ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને જમીન પર જોઈને આવો ને શિબિર આપના સીના પર સવાર છે ને આપના હુકમ ઉપર ખંજર ના બૂઠા બૂઠા ખંજર ના રગડા રહી રહ્યો તો મારે સીના રહેવાનો અરે પરિંદાઓ શું આપણે હુસૈન વર્ષે કઈ કરી ના શકીએ. તમામ પરિંદાઓ લગભગ કે અરે પરિંદા ચણો આપણે તમામ પરિંદાની જમાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને નજીક આવી આસમાન પર ગશ્ત કરવા લાગી ને પરિંદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે ગુફ્તગુ કરવા લાગા એ મોલા કરું ને તારી એવા 100 શિબિર ને કલમ હિંદ
ایک لمحہ نے پردیش تو نابود کری نام امام حسین علیہ السلام کے، مگر آگے حسین ہیوی چیز کروانے واسطے تیار تھے، جی چیز کے اندر اللہ تعالیٰ نے رضا مندی تھے، رضی اللہ عنہ و رضو عنہ ذالک لمن خشی ربا، امام حسین علیہ السلام چاہتے تمام یزید نہ لشکر نے بے آب کری دیتے، زلزلہ نے اندر تباہ کری ناکتے، برباد کری ناکتے، مگر حسین علیہ السلام نے کہو اللہ تعالیٰ نے کئی چیز پر رضا مندی چھے، تیرو پتی بھم حسین علیہ السلام نے ذوالفقار میں نیان مبیلی نہیں عظیم الشان چیز واسطے آپ اختیار کی دو، تیرے مومنین امام حسین علیہ السلام نے اپنی شہادت کے دوران میں اپنی شہادت کے بعد ہی عجیب و غریب چیزوں نمایاں تھیں، یہ معاجز آشکار گیا پچھلی کربلا نا میدان نے اندر ہوئی، اے مومنین پرنداؤں نصرت پر آوا، میں اپنا قافلہ نے اندر ایک جمال ہتو، جمال یعنی تے شخص جے چالتا چالتا اونٹ نے کھینچے، میں نے جمال کی والی یہ شخص ہو تو جمال، امام حسین علیہ السلام نے قافلہ مارو اپنا قافلہ نے سارے کربلا نے اندر آ گیا، جو لوں تمام خیمہ رکے گیا، تمام خیمہ انہیں آگ لگا بھی لے ہونا آبی ہمیں کوئی یاور و ناصر لگی، امام حسین علیہ السلام بھی شہید تھے گیا، مولانا علی جو ابھی علیہ السلام بیمار تھے کہ میدان میں اندر آ بھی نہیں سکتا، نہیں سوچی انہیں خبر ہوگی کہ مولانا امام حسین علیہ السلام نے اپنا قمیص نے اندر ایک یاقوت کی انگوٹھی حفاظت سے رکی، اپنا قمیص ماں ہمیں کوئی بیویوں نے تھی بڑا خیمہ نے اندر آواز ہری کری رہا، میدان میں اندر کوئی نہیں تھی، تنے تنہا تھے، دل دن پر شیطان آؤ، حالانکہ امام حسین علیہ السلام کا قافلہ نو جمال ہے اونٹ نے کھینچ رہا ہو پر دل میں شیطان آؤ، سن رہے ہو امام حسین نے جو مجھے نیتی ملی جائے جو یاقوت نیچے میں زندگی جیتی گئے ہو میں آخرت جیتی گئے ہو، حسین نے ویتی نے اندر حسین کے خاتم نے اندر کتنی برکت چھے جو اگر مرا حد میں اندر آ رہی ہے میں دنیا میں اندر میں آخرت میں کامیاب تھی، شیطانیت آبی میدان میں اندر گاؤ آ طرف جو آ طرف جو امام حسین علیہ السلام نے لاشا میں ڈھونڈوا لگو کہ حسین وہ لاشا نہ ان قریب امام حسین علیہ السلام نے لاشا نے نزدیک آؤ اپنا قمیص نے تلاش کروا لگو ایک جگہ پر قمیص نے ساتھ باندھے نہیں امام حسین علیہ السلام نے یاقوت کے خاتم نے انگوٹھی انہیں ہاتھ میں نظر آ گئی ہاتھ اندر ناکھو کہ ہم نہ یاقوت نے نیتی نکالے امام حسین علیہ السلام نے آپ کا جمنا ہنسی انہیں ہاتھ میں دفاع کی دو انہیں ہاتھ میں دفاع کی دو جو یاقوت امام حسین نے ہاتھ مارا ہاتھ میں دفاع کی دو دوبارہ ہاتھ نکھوانی کوشش کی دی امام حسین علیہ السلام نے پانچوں ہاتھ دفاع کی دو ہاتھ اندر اینے سی جائے نہ کہ انگوٹھی لے سکے تو لئی نہ سکی ظلم نی انتہا سو آ لئی نے مولا نے امام حسین علیہ السلام نے جمنا ہاتھ پہ ایسی کاٹی نہ ہو پانچویں تیسری مرتبہ کوشش کی دی کہ جمنا ہاتھ تو کپی گئے ہو ہمیں کون منے روک سے پانچوں ہاتھ اندر نہ کرو امام حسین علیہ السلام نے دابا ہاتھ سے نہ ہاتھ میں دفاع دی دو لئی نے امام حسین علیہ السلام نے دابا ہاتھ دی آ جگہ پر سی کاٹی نہ ہو پتے کرے نہ ہو جی وقت آ منظر پیش آؤ تو کربلا نا میدان میں اندر سے آسمان پر سے لیدا آئی ہی چیخ اے سامنے کہ انگوٹھی سو سو اینے کہیں سوجوا نہ لگو کہ آپ میدان میں اندر سو تھے رہو آ نیدا کونی ہوتی رسول اللہ بارو نے نیدا آتی مولا تو نہ ماں خاتم تو زہرا نے نیدا آتی آ بیوے صاحب آوا میں امام حسین علیہ السلام پر آؤ کاری کروا لگا اے حسین تمہیں کیوا صابر نے شاکر تھے کہ تمہاری شہادت بعد بھی آ لئی تمہارا جسم نے نہ چھوڑو تمہارا جسم نے پامال کی دو میں یاقوت کی انگوٹھی نے واسطے آ زادی میں تمہارا جمنا نے ڈابا ہاتھ دے رہے یوں قطع قطع کری نہ کر کاپی نہ کھا تیرے پر رسول اللہ بارا جی انہیں پر لانت بولے دیکھے اے لعین تو جمال چھے ہمارا اہل بیت نہ قافلہ نے اونٹوں نے تو چلاونار چھے مگر تارا دل ماں شیطان چھے اے مومنی رسول اللہ بابا جی دعا کی دی تارا ہاتھ کپائی تارا پگ کپائی تارو موں
کہ غیب سے تلوار آئی એના હાથ કાપા, એના પગ કાપા, ને એના મોને કાલું કરી નાખું. તે વખતે પુકારે, આ કોની તલવાર છે? તે વખત દીધા આવે, આ તલવાર મૌલાના અલી સાહેબ ઝુલ્ફકાર ની તલવાર છે. અહીં તમે મારા ફરજન સાથે આ મુજબની બે અદબી, આ મુજબની બદસુલુકી ને ઝુલ્ફ કીધો, એની શહાદત બાદની આ એની સજા છે. એ મુમિન એક જગા પર એ લકીર હજાર થયો ને વાસી ને જહન્નમ. મંઝિલ દર મંઝિલ તય કરતા કરતા શામ ને અંદર એ વખત પહોંચ્યો. યઝીદ આ અહમદ અલૈહિસ્સલામ ના કાફલા ને કઈ જવા માટે જેવા કમરામાં ને હુજરામાં રાખેલા, જે હુજરાની ઉપર કોઈ છત નથી, તાકે સર્દી ને ગરમી ની શિદ્દત બરાબર એ હુજરાની અંદર રાતે થાય. વિડીયો જોવા આવેલા ને, આપણા ચહેરા પર જે નૂર હતું ને, કયેલ ખાના ને અંદર એટલી મુદ્દત આપે ગુજારી, અમારી વિડીયો ના જિસ્મે અધરની ચામડી ઉતર લઈ ગઈ ને હડતા નજર આવતા હતા, બીજું કઈ નથી. આ મુદ્દત તક અહલે બૈત અલૈહિસ્સલામ નો કાફલો એ મુમિના યઝીદ ના શામ ના દરબાર ની અંદર જિંદા ને કહેલ ખાના ની અંદર રહે. મગર આ અમારા સૈયદાર એવા સાદિર ને સાથી હતા, એટલી મુસીબત માં એટલા ઝુલ્મ ની અંદર થી અલ્લાહ તાલા ની બારગાહ ની અંદર કોઈ વખત શિકાયત નથી, કોઈ વખત શીખવો નથી કીધો. સાહેબ આની અંદર આલા તો એ આ કઈ હાલત ની અંદર અમને રાખા, મગર કેમ તે અલ્લાહ તાલા નો અદલ ને નિઝામ એવો છે કે જે વખત અલ્લાહ તાલા ઇન્સાફ નો પૈગામ લઈને, જે વખત ગાયબ થી અલ્લાહ તાલા ને ઇન્સાફ આવે, તમામ ચીજો સવાર થઈ જાય. અહીં મુમિની ચંદ મહિના ને વાસ્તે આ તમામ અહલે બૈત અલૈહિસ્સલામ ના સૈયદાન ને આ મુજબ નો ઝુલ્મ કરવા, આ મુજબ નો ઝુલ્મ એ લોકો પર થતો રહ્યો. કેમ કરી અન કરી અબુ સુફિયાન ની પૈરો નું નામ બી હુંદર ને યઝીદ ની પૈરો નું નામ બી હુંદર. યાદ રહે, યઝીદ ની પૈરો નું નામ હિંદા હતું. જે વખત કે મુદ્દત તમામીએ પર આવી એટલે બૈત અલૈહિસ્સલામ ના કાફલા ની શામ ને અંદર આ હિંદા ને ખાબ થયો, સપનું આવું. શું સપનું આવ્યું? કે રાત ની અંદર સૂતેલી છે ને જે હુજરા ની અંદર મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની સાથે તમામ સોદાના રૂહ ને માથાઓ મૂકવામાં આવેલા છે, એ જગા પર આસમાન પરથી નૂરાની શખ્સિયતોની ફૌજ દર ફૌજ આવી, એક બે નહીં ફૌજ દર ફૌજ તમામ આવતા જાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના રાસ મુબારક ને ચૂમે આસમાન તરફ જાય, આવે રાસ મુબારક ને છૂમે આસમાન તરફ જાય. આ તમામ ચીજો જોવા લાગી છે સપના ની અંદર. મગર આખરીમાં એક આલા સવારી પર બે શખ્સિયતો આવી, જે શખ્સિયતો આ સિદ્ધાંત ની અંદર ઉતરા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના સર મુબારક ને નજદીક ગયા, આપના લબ મુબારક પર બોસો દીધો ને પછી કહ્યું, અહે હુસૈન હવે તમારા નાનાજી રસૂલુલ્લાહ છે, અહે હુસૈન આ તમારા બાળાજી અલી મદદ ને વાસ્તે પુકારી રહ્યો, આખા ઉમરા ના ચક્કર લગાવી રહ્યો મદદ ને વાસ્તે, કેમ કે આઝાદ ની અંદર છે, એના જિસ્મ ની અંદર એવી બેચેની છે કે મદદ ને વાસ્તે પુકારી રહ્યો. અરે અલ્લાહ તાલા મદદ પર આવો, મને કોઈ મદદ કરો, મને કોઈ મદદ કરો, મેં મુસીબત માં છું. હિંદા તમામ ચીજ જોઈ, મારો યઝીદ આખા ગુજરાત ની અંદર દોડી રહ્યો ને બેચેન છે ને કોઈની મદદ પર નથી આવતું, બેડા થાય જોઈ તો એના હુજરામાં છે.
یزید نے مسجد سے یزید کیوں اٹھا رہے کہ ایک میں ہم سپون ہوئے ہوں میں سپنا نے اندر تو نے بے چین جو تو رکھو نرس تو بیٹھو تو ادرا نے اندر اے یزید ہوئی نہ ہوئی تارے پر بہت موٹی مصیبت کرنے کا والے یزید بھی خوف زدہ تھے ہو کہو اے ہندا سو کریے ہندا کے اے یزید کالے نے کالے مولانا علی زین العابدین علیہ السلام نے دربار کا بلا دیجے دن دربار بھرائے مولانا علی زین العابدین علیہ السلام نے بلاوا اے علی بن حسین آ مثل مولانا بھائیوں نے گئی کالے راتے منا ہم نے اندر نے سپنا نے اندر آ خوفناک چیز جوئی اے علی بن حسین میں یہ چاہوں کہ ہوں تم نے رہا کر دوں ہمیں تمہیں میرے کو تم نے کہا جاؤں تمہارے جھانگ جاؤں ہو تاندل یزید تم نے پہنچا میرے سے میں اگر تم نے شام نے اندر نہیں ہوئے تمہیں شام نے اندر بھی رہو میں تمہاری عزت میں اکرام سی شام نے اندر تمہارا رہنوں میں انتظام کری تے اگر مولانا علی زین العابدین علیہ السلام سو کہ اے یزید میں نے مولا پھوپھی یاد مولا تو نہ زینب نے پوچھی نے میں نے آؤں والے میں نے مہوتا میں نے مہوتا مولانا علی زین العابدین علیہ السلام مولا تو نہ زینب نے نزدیک آوا کہوں اے پھوپھی جان آ مادرو بنو میں لائن بہت خوف زدہ چھے دربار نے اندر بھی ان لاکھوں پڑے جھیڑ پڑی گیا ہوں ارے اپنے شو کروں تیرو کٹ مولا تو زینب کے اے بھتیجا مرا تمہیں جاؤ میں کوئی نہیں انہیں ان کو کہ ہم نے تو سات دیوس کی مہلت آپ نے تارا محل نے گجرا نے خالی کر بہو مدت دراز تھے بہو لمبا وقت گزری گئے ہمیں حسین نے ہمیں حسین پر نے سودا کربلا پر ماتم نہیں کی لوں ہمیں تارا محل نہ دربار نہ گجرا نے اندر سات دن تک ماتم کری جو نے مجلس کری انہیں کہے گجرا نے خالی کرے مولانا علی زین العابدین علیہ السلام گیا ہم نے سات دن سے مولا تھا ایک گجرا نے خالی کر جا کر ہمیں مجلس کری سو موہا کری سو ماتم کری سو یزید کے تمہارے واسطے حجرو خالی کروانا ہو سے سات دن نے مدت تم نے اپا مارے اے مومنین حجرو خالی کروانا ہو تمام سیدات آوا نے مجلس آراستہ کی دی سات ایام تک اہل بیت علیہ السلام شام نے اندر یزید نا دربار میں امام حسین علیہ السلام نے شہداء کربلا میں ذکر کری نے نوح خوانی کی دی اے حد پر اے حد تک کہ اکھو شام رو والا ہو شکان کہ آ چرچا آ اخبار شام نا ہر کونا نے اندر گھیرے گیا کہ یزید ہے مولانا علی زین العابدین علیہ السلام نے مہلت آپی نے سات دن تک آ اہل بیت علیہ السلام نا قافلہ یزید نا دربار نے اندر مجلس سے ماتم کر سے تو شام نے اندر فقط شامیوں ہوتا نا شام نے اندر اہل بیت نا مہین پاک دیتا پر یزید نا ڈر سی پوتانا ایمان نے چھپا ہوتا تو یہ تمام نے موقع ملو کہ ہاں اہل بیت علیہ السلام میں جی سید حق چھے انہیں ساتھیں شرکت کری نے امام حسین علیہ السلام پر ماتم کری ہے آتا گیا شام نہ لوگو اکھو شام روئی سات دن پورا گیا کہ یزید نے نو خوف پیدا کرو سو سات دن تو تمام تھیا ہمیں جو اگر زیادہ مدت تک آپ قافلوں بھرا دربار میں ویسے اکھا شام نی عوام مانے خلاف کیا سا بڑا بغور پر اتریا سا مانے آنو جلد جب جلد جائے کئی کر عمر سے یزید پاچھا مولانا امام زین العابدین علیہ السلام نے بولاوا اے علی بن حسین تمہاری مدت تمام تھی تمہیں مدینہ جاسو تمہیں یہاں رہو تمہیں مکہ جاؤں اے علی زین العابدین تم نے سو کرو ہمیں جلد جلد تمہیں ہسی تمہیں ہسی رک سکو تیرو پر مولانا علی زین العابدین علیہ السلام سو کہ اے عزیز جے وقت ہمارا بابا جی نے کربلا نے اندر تمام شہداء ہوئے شہید کیا شہادت بعد تارا سپاہیوں نے ہمارا خیمہ پر حملوں کی رو ہمارا تمام تبرکات نے لوٹی ایک 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 چیزوں لوٹی گیا یہ تمام چیزوں تو بنا عزیز سو کہ اے علی بن حسین اے بڑی چیزوں نے سکا نہ یاد کرو الہی میں تم نے دیہم آپی دوں میں تم نے سن دوں آپ اونچا دی آپ تم نے جوئی جوئی تھے آپ اے تمام چیزوں نے سکن یاد کرو یہ اوپر مولانا علی زین العابدین علیہ السلام کے اے یزید
મારા બાળાજીના કમીસના ટુકડા બી મને યાદ છે કે મારા બાળાજીનો કમીસનો ટુકડો કેવો હતો. હવે અરજીસ નહીં જઈએ જ્યાં તક તો હમરા અહેલે બેટની તબરુકાત તું હમને નહીં લૌટાવે ત્યાં તક અમે શરમસી નહીં જઈએ. યઝીદને નવો ખોફ પેદા થયો, હુકુમ કીધો જેટલા સિપાહીઓ હતા જેટલી તમામ ચીજો લૂંટેલી એ તમામ ચીજો હાજર કરવામાં આવે. તમામ લશ્કરીઓ કરબલાની અંદર જે લાઈનો હતા જે તમામ આપણા તબરુકાત લૂંટેલા તમામ ચીજોને જમા કીધી, તમામ ચીજોને જમા કીધી. પછી મૌલાના અલી ગરોડા મિટીને બોલાવો, અહીમાં લો આ તમામ ચીજો છે તમારા હુજરાની અંદર, હું આ તમામ ચીજો પહોંચાડી દઉં. અહી મુમિની તમામ તબરુકાત જે વખત અહે બે અલી સલામના હુજરાની અંદર લાવવામાં આવા તો એ કયામત બરબા થઈ, એવી કયામત બરબા થઈ કે હમણાં ન તો જેહાદ છે, ન કરબલાનું મેદાન છે, ન નવજવાનો. મગર હવે એક 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 તબરુકાત મૌલાના અલી ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામ નિકાલે. પહેલામાં પહેલી ચીજ એ મૌલાના અલી ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામે નીકાળી એ મૌલાના ઇમામ હુસૈન અલી ઇસ્લામનું કમીસ હતું. નિકાલું મૌલાના ઝૈનબ અલી ઇસ્લામે જોયું હુસૈન નું કમીસ, ઝૈનબ ઉઠા હુસૈન ના કમીસ ને ગલે લગાવી દીધું. અરે ભાઈ આ તેર કમીસ છે, જે કમીસ પર દુશ્મન હોય તીર ચલાવવા ભાલા ચલાવવા, આ કમીસ ની શું હાલત, આખું ખૂન આલું છે. અરે ભાઈ તમારું કમીસ જોઈને આ ઝૈનબ તમારે વાસ્તે હાઉ કા કરે, જે વખત શિબિર લખી મૌલાના સકીના અલી સલામ ને નાના નાના બીબીઓના દૂર લૂંટવા આવેલો તે વખત સકીના અલી સલામ હુજ્જત કરીને કહેતા હતા, એ શિબિર આ દૂર મારા બાવાજીએ મને તોફામાં આપેલો હદીયો છે, આ મારા બાવાજીની યાદ છે જે સકીના એના જિસ્મ પર ઝૈબ તંકી દેલી છે. અમને મારા બાવાજીએ દુઆ કરી છે, એક દૂર નહીં તુને એકસો દૂર આપી દેશે, પણ આ દૂર તું ના લે કેમ કે મારા બાવાજીએ ઈદ ઉલ ફિતર ના મોકા પર મને અધિયામાં આપ્યા, એ સિમિર તું આ દૂર ના છીન, તું આ મને જખમી ના કર. મોહલતોના ઝૈનબ અલી સલામ, મોહલતોના સકીના અલી સલામ ની આ તમામ ચીજો યાદ કરીને કશ ને અંદર પડી જાય. અરે મોમીન ઉમે લૈલી છે, રબાબ છે, મૌલાના બાનુ છે, અલી અકબર નું કમીસ આવો, મૌલાના કાસિમ અલી સલામ નો અમામો ને દુપટ્ટો આવો, મૌલાના અબ્બા સલમદાર ના અલમ જે વખત આવો તે વખત મૌલાના ઝૈનબ કે અરે વાહરે મારા અલમદાર અને અલમ છે ને મારા ભાઈ અબ્બાસ નથી. અરે મોમીન એક 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 ચીજો પર અમારા બીડીઓ રોતા જાય પાસ નહીં, તમામ ચીજો લઈને આવેલા
ફઝીલતુલ મુનવ્વરાને અંદર પાછી આવી ને તમામ ચીજોની વિરાસત એક ઇમામ બાદ બીજા ઇમામ ને નજદીક એ તમામ વિરાસત મૌજૂદ હતી. હત્તા કે મૌલાના ઇમામ હાકિમ બે અમરિલ્લાહ નો જમાનો આવો, સોલમા ફાતેમી ઇમામ નો જમાનો આવો, જે વખત આપ મિસિરમાં હતા. અહી મોમિનીન તસવ્વુર કરો, સોલમા ફાતેમી ઇમામ મૌલાના ઇમામ હાકિમ બે અમરિલ્લાહ મિસિર થી મદીના ને અંદર મૌલાના ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ના ઘર ને અંદર જેટલી આ તબરુકાત દફન હતી એ તમામ નિકાલવાનો હુકુમ કરે ને તમામ તબરુકાત મદીના થી આપ મિસિર મંગાવે. મૌલાના ઇમામ હાકિમ બે અમરિલ્લાહ જેની જીકે આ સફર મુઝફ્ફર ની અંદર આપના એક હુજ્જતે ઇરાદે આપના એક દાલીએ બલાગ ની જીકે ને સાથે છે. તૈમંદર હક્કાની કોને સાથે? કિન મૌલાના ઇમામ હાકિમ બે અમરિલ્લાહ કયો જમાનો? 380 થી લઈને 410 આ એટલા ને દરમિયાન નો જમાનો. મૌલાના ઇમામ હુસૈન અલી સલામ ની શહાદત 61 હિજરી માં આ 400 ના માથા પર મૌલાના ઇમામ હકીમ અલી સલામ તમામ તબરુકાત ને મદીના થી મિસર મંગાવે. એ કા છે આજે? કા છે એ તમામ તબરુકાત મિસર ને અંદર રાસુલ હુસૈન ની જલી મુબારક છે. એ જલી મુબારક ને બિલકુલ સાની બાબુલ મુખલ્લફાત છે. એ બાબુલ મુખલ્લફાત ને અંદર તમામ અપના અહલે બૈત અલૈહિ સલામ ના તબરુક એ જગા પર મજબૂત છે. જે દરવાજા ને નજીક આજે જ આપણે દુઆ પડીએ ને દરવાજા ની જરૂર હજી દુઆ કરે. કોને મિલું આ તમામ ચીજ? બીજા કોઈને નહીં, મૌલાના ઇમામ હાકિમ બે અમરિલ્લાહ ને. આપ અંદાજો લગાવો, એક મિસ્લિમ ની અંદર ઇમામ હોય, મદીના ની અંદર આપને ખબર હોય કે મૌલાના ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ના ઘર ની અંદર કઈ જગા પર તમામ તબરુકા દફન કીધી ને સુકાન દફન કીધેલી સુકાન? કેમ કે ખબર હતી વખત કેટલો ઇમ્તિહાન નો આવશે. મૌલાના ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ને બાદ તન મસ્તુરી ઇમામ, તન મસ્તુરી ઇમામ. પછી અફ્રિકિયા ની અંદર મૌલાના ઇમામ મહદી અલૈહિ સલામ ઝુહૂર કરે, વખત બરાબર થાય, તમામ તબરુકાત કુલ્લુ શૈઇન યરજુ ઇલા અસલી, તમામ તબરુકાત એના હકના વારિસ ને નજદીક આવે. તો ઈમાનદારો આજે આ અરબાઈની રાત ની અંદર આખરી ની અંદર તમામ ખાસો આ મુમિનીન ને વાસ્તે જો આયા કલામ ની અંદર એક દુઆ કરી, હે બારી તાલા તમામ મુમિનીન ને આબાદ ને શાદ રાખજો, તમામ મુમિનીન ને પાયલ ને દાયિબ રાખજો, તમામ મુમિનીન ને જિક્ર હુસૈન અલૈહિ સલામ ની હસરત ને લેગી દુનિયા ને અંદર ને આખરત ને અંદર રાખજો, અલવી જમાન ને પાયલ ને દાયિબ રાખજો, અમારા દાહી જમાન ને પાયલ ને દાયિબ રાખજો. આ આપની હકની જમાન, આપની હકની મુખ્તસર જમાન, સિરાતુલ મુસ્તકીમ, જે અલી જે બે અલી ની દૌલત અલ્લાહ તઆલાએ હમને આપી. એક લજફના સાહબ મૌલાના અલી ઉલ મુર્તદા અને બીજા સૈયદના અલી ઇબ્ન ઇબ્રાહીમ શહીદ અહમદાબાદ નહની કરબલાના 29મા દાયે મુતક, એ બે અલી ની દૌલત અલ્લાહ તઆલા તમામ મુમિનીને દરમિયાન કાયમ ને દાયમ રાખે. આખિર ને અંદર ચહલું ને અરબઈન ના મોકા પર ચંદ અશઆર પર આજની આ ઝિકિર ને તમામ કરીએ. લો મુમિનો ઉઠાઓ જનાઝા હુસૈન કા, દફનાઓ મિલકે કબ્રે મેં લાશા હુસૈન કા, એ શોર કાયનાત મેં દીવા હુસૈન કા, આતા હૈ દફન કરને કો કુંબા હુસૈન કા, આતા હૈ દફન કરને કો કુંબા હુસૈન કા. એક શોર થા કે ઝૈનબ દિલગીર આઈ હૈ, ભાઈ કે દફન કે લિયે હમ શીર આઈ હૈ, ભાઈ કે દફન કે લિયે હમ શીર આઈ હૈ. કે દિન આ ગયા એ મુમિનો ફિર શોર ઓ શૈન કા, ચહલું મે આજ ફાતિમા કે નૂર ઐન કા, કે દિલ કે ચૈન શહે મશરિકૈન કા, માતમ કરો એ મુમિનો મિલકર હુસૈન કા, ફિર કરબલા મે ઝૈનબ દિલગીર આઈ હૈ, ભાઈ કા પઢને ફાતિહા હમ શીર આઈ હૈ, ભાઈ કા પઢને ફાતિહા
सारी उतारों रो गए लाश मरकज में जो रखने लगे बानी देते कब्र से हाथ ये दुल्लाह के निकले पाए कहां ज़ैनब ने के तशरीफ अली लाए हैं दस्तगीरी के लिए शेर खुदा आए हैं दस्तगीरी के लिए शेर खुदा आए हैं है। तो अब मेरे कौन रोए ये बयान सुन के बहुत रोए रसूल अकबर दफ्न शब्बीर को आबिद ने किया रो रो कर फातिहा पढ़ के हरम रोए बहुत पीर के सर रोने को हुआ गंज लहद के अंदर कहा बिगने के बेचैन ये होती है बतूल बेटे के मुर्दे से मलमल के ये रोती है बतूल बेटे के मुर्दे से मलमल के ये रोती है बतूल।